સ્ટાર્ટ બટન, એના પછી ઓલ પ્રોગ્રામ અને એમાં એસેસરી ઉપર ક્લિક કરી અને આપણે વર્ડપેડ ઉપર ક્લિક કરશું. વર્ડપેડ ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રમાણે તમારી સામે સ્ક્રીન ખુલી જશે. આ છે વર્ડપેડ બટન, પછી હોમ બટન. હોમ બટનની અંદર કેટલાક મેનુ તમને જોવા મળે છે. એમાં લખાણનો પ્રકાર બદલવા માટે આપણે આ મેનુનો ઉપયોગ કરીશું. લખાણની સાઇઝ નાની મોટી કરવા માટે આપણે ફોન્ટ સાઇઝનો ઉપયોગ કરીશું. બોલ્ડ લખાણને ઘાટું કરવા, ઇટાલિક લખાણને ત્રાસું કરવા, અંડરલાઇન લખાણની નીચે લાઇન કરવા, ચેકી નાખ્યું હોય એવું લખાણ લખવા માટે, સબસ્ક્રિપ્ટ લખાણને નીચે દર્શાવવા, સુપરસ્ક્રિપ્ટ લખાણને ઉપર દર્શાવવા, લખાણને હાઇલાઇટ કરવા, લખાણનો કલર બદલવા, લખાણને મોટું કરવા, લખાણને નાનું કરવા. આ રીતે આપણે અલગ અલગ મેનુનો ઉપયોગ કરી અને આપણે તેનો ઉપયોગ કરીશું. પછી આ રીતે આપણે લખાણને ABC 1 2 3 એ રીતે લખી શકીએ છીએ. ડાબી બાજુ લખાણ લખવા, મધ્યમાં ગોઠવવા, અલાઇન ટેક્સ રાઇટ જમણી બાજુ, જસ્ટિફાય પહેલેથી છેલ્લે સુધી, પેરેગ્રાફ, પિક્ચર જેમાંથી આપણે અલગ અલગ ચિત્ર લઈ શકીએ છીએ, આપણા કમ્પ્યુટરની અંદર રાખેલા હોય એવા ચિત્રો આપણે લઈ શકીએ છીએ. એના પછી પેઇન્ટ ડ્રોઈંગ એટલે કે પેઇન્ટ પ્રોગ્રામમાં તમે કોઈ ડ્રોઈંગ કર્યું હોય તો ત્યાંથી લઈ શકો છો. ડેટ એન્ડ ટાઈમ સેટ કરી શકીએ છીએ. ફાઇન્ડ અક્ષરને શોધવા માટે, રિપ્લેસ અક્ષરને બદલવા માટે, સિલેક્ટ ઓલ એટલે કે બધું જ લખાણ સિલેક્ટ કરવા માટે. પછી વર્ડપેડ બટનમાં ન્યૂ ઓપન, સેવ, સેવ એઝ, પ્રિન્ટ, પેજ સેટઅપ, સેન્ડ ઈમેલ, એક્ઝિટ, અબાઉટ વર્ડપેડ એ રીતે જોઈ શકો છો. ઓપનનો વિકલ્પનો ઉપયોગ કરી આપણે બનાવેલી ફાઇલ આપણે ખોલી શકીએ છીએ. ફાઇલને સિલેક્ટ કરી અને ઓપન ઉપર ક્લિક કરીશું એટલે આપણે સિલેક્ટ કરેલી ફાઇલ ખુલી જશે. આ રીતે ફાઇલ ખુલી ગઈ છે જે મેં પહેલેથી જ બનાવીને રાખી હતી. હવે આપણે આમાંથી અલગ અલગ વિકલ્પો પસંદ કરી અને આપણે આપણી ફાઇલને બનાવીશું. સૌથી પહેલાં લખાણને સિલેક્ટ કરી એની સાઇઝ બદલીશું, 36ની સાઇઝ કરીશું. ટેક્સ કલર આપણી ટેક્સ્ટબુકમાં આપ્યા પ્રમાણે આપણે પસંદ કરીશું અથવા તો મનગમતો કલર પણ પસંદ કરી શકીએ છીએ. લખાણને આ રીતે સેન્ટરમાં લઈ લઈશું. પછી બીજી લાઇનને સિલેક્ટ કરી એની ફોન્ટની સાઇઝ આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે 20 કરીશું. લખાણનો પ્રકાર એરિયલ બ્લેક, લખાણને બોલ્ડ કરીશું. ટેક્સ કલર આપણે બ્લુ પસંદ કરીશું. પછી આપણે નીચેની લાઇનને સિલેક્ટ કરીશું, એમાં આપ્યું છે બોલ્ડ. તો સૌથી પહેલાં આપણે લખાણને 20ની સાઇઝ આપીશું, લાઇનને આપણે બોલ્ડ એટલે કે ઘાટી કરીશું. ટેક્સ કલર તરીકે આપણે બ્લુ કલર પસંદ કરીશું. હવે સેન્ટેન્સ સિલેક્ટ કરી અને આપણે એની સાઇઝ 20ની કરીશું. લખાણને આપણે ઇટાલિક અને લખાણનો કલર વાદળી પસંદ કરવાનો છે.
એના પછીની લાઇનને આપણે સિલેક્ટ કરીશું. લખાણની સાઇઝ 20, લખાણની નીચે અંડરલાઇન અને લખાણનો કલર વાદળી પસંદ કરીશું. એના પછીની લાઇનને પસંદ કરીશું. સાઇઝ 20, ચેકી નાખ્યું હોય એવું લખાણ કરવાનું છે તો આપણે આ પસંદ કરી વિકલ્પને અને વાદળી કલર આપી દઈશું. લાઇનને સિલેક્ટ કરી અને લખાણની સાઇઝ 20 બધી ઇફેક્ટ આપવાની છે એટલે બોલ્ડ કરીશું, ઇટાલિક કરીશું, અંડરલાઇન આપીશું, ચેકી નાખ્યું એવું લખાણ કરી અને છેલ્લે ટેક્સ્ટ કલર તરીકે વાદળી કલર આપણે પસંદ કરીશું. તો અહીંયા આપણે બધી જ ઇફેક્ટ છે એ આપી દીધી છે. હવે આપણે ફાઇન્ડ કરીશું, ફાઇન્ડનો ઉપયોગ કરી અને આપણે અક્ષર શોધીશું. અહીંયા મેં આપ્યું છે ઇફેક્ટ તરીકે ઇફેક્ટ, તો જેટલી જગ્યાએ ઇફેક્ટ લખ્યું હશે દરેક જગ્યાએ આપણને આ પ્રમાણે ઇફેક્ટ છે એ બતાવશે. રિપ્લેસમાં લખીશું, અહીંયા ફાઇન્ડ લખીશું વર્ડ અને રિપ્લેસ વિથ ત્યાં આપણે ઇફેક્ટ લખીશું અને પછી રિપ્લેસ ઓલ ઉપર ક્લિક કરીશું. એટલે આ રીતે જ્યાં જ્યાં વર્ડ લખ્યું હતું એ દરેક જગ્યાએ હવે ઇફેક્ટ આપણને લખેલું દેખાશે. હવે આપણે અહીંયા નીચે જોઈએ હુ ઇઝ શી એ લખ્યું છે. એને સૌથી પહેલાં આપણે સિલેક્ટ કરીશું, લખાણનો કલર પસંદ કરીશું, સોરી લખાણનો પ્રકાર પસંદ કરીશું, એની સાઇઝ ગોઠવીશું બોલ્ડ અને પછી હાઇલાઇટ માટે કલર આપણે પસંદ કરીશું. આપણે કોઈ પણ કલર પસંદ કરી શકીએ છીએ. આ રીતે લખાણ તમને દેખાશે. એના પછી બીજી લાઇનને સિલેક્ટ કરીશું, સીઝ મિસિસ સા, એમાં લખાણનો પ્રકાર પસંદ કરીશું, લખાણની સાઇઝ આપણે આ રીતે પણ વધારે ઊંચી કરી શકીએ છીએ. એના પછી આપણે હાઇલાઇટ તરીકે બીજો એક કલર પસંદ કરીશું. એના પછી ત્રીજી લાઇન જેમાં આપણે સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીશું. તેમાં સૌથી પહેલાં લખાણનો પ્રકાર પસંદ કરીશું, ટાઈમ્સ ન્યુ રોમન, ફોન્ટની સાઇઝ વધારીશું, બોલ્ડ અને ઇટાલિક જેવી ઇફેક્ટ પણ આપણે આપીશું. સાઇઝ આપણે વધારીને 26ની કરીશું. હવે જે લખાણને આપણે ઉપર ગોઠવવાનું છે એને આપણે ફક્ત એને જ આપણે સિલેક્ટ કરીશું. સ્ક્વેર માટે ફક્ત બેને સિલેક્ટ કરી અને અહીંયા સુપરસ્ક્રિપ્ટ ઉપર ક્લિક કરીશું. એટલે આ રીતે તમને લખાણ છે એ
દેખાશે. એ જ રીતે બીજું પણ આપણે સુપરસ્ક્રિપ્ટ તરીકે ગોઠવી દઈશું. એના પછી છેલ્લી લાઇનને આપણે સિલેક્ટ કરી અને સૌથી પહેલાં એની